નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં અને આજના ટોપિકમાં ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ આઠ કે જેમનું નામ છે મચ્છર રોગો અને સારવાર તો મિત્રો તમે જાણો છો તેમ હાલ વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં આપણે સમય પસાર કરી રહ્યા છીએ તો મિત્રો તેના જેવા ઘણા રોગો હોય છે જે મચ્છર દ્વારા ફેલાતા હોય છે મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો કે મચ્છર દ્વારા કોલેરા ડેન્ગ્યુ ટાઈફોઈડ મેલેરિયા જેવા વગેરે રોગો થાય છે તો મિત્રો તેમની સારવાર માટે શું કરવું એ પણ તમે વિડીયોમાં ભણી ચૂક્યા છો તો મિત્રો આપણે આજના વિડીયોમાં તેમની સ્વાદેપોથી પૂરીએ તો જોઈએ મિત્રો પાઠ આઠ જેમનું નામ છે મચ્છર રોગો અને સારવાર કે મચ્છર દ્વારા કેવા પ્રકારના રોગો ફેલાય છે અને તેમની સારવાર માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો મિત્રો અહીંયા આપણે ટોપિક આપેલો છે લોહીની તપાસ અને મચ્છરજન્ય રોગો કે આપણે લોહીની તપાસ કેવી રીતના કરાવવાની શા માટે કરાવવાની અને મચ્છરજન્ય કે મચ્છર દ્વારા કયા કયા રોગો ફેલાય છે તો મિત્રો આપણે અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે વિપુલના લોહીની તપાસ કેવી રીતે કરવામાં આવી તો મિત્રો ઉત્તરમાં લખીશું લોહીની તપાસ માટે વિપુલની આંગળીમાં સોય ખોસવામાં આવી તેમાંથી લોહી નીકળતા બે ત્રણ ટીપ્પા લોહી લઈને કાચની સ્લાઇડ પર મૂકવામાં આવ્યું અને એ સ્લાઇડનું માઇક્રોસ્કોપની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું એટલે કે જે તેમને સોય લગાડવામાં આવી હતી તે સોય લાગવાથી તેમાંથી તેમને લોહી નીકળ્યું અને લોહીના બે ત્રણ ટીપા લઈ જેને કાચની સ્લાઇડ આવે છે પાતળી એવી તેના પર મૂકીએ લોહીના ટીપા અને તેમનું નિરીક્ષણ માઇક્રોસ્કોપની મદદથી કરવામાં આવ્યું ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન મેલેરિયા છે કે નહીં તે માટે લોહીની તપાસ કરાવવા કેટલું લોહી લેવું પડે છે અહીંયા મિત્રો આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એ છે દસ મિલી પાંચ દસથી પાંચથી દસ ટીપા સી ત્રણ થી પાંચ ટીપા અને ડી છે બે થી ત્રણ ટીપા તો મિત્રો પહેલા પ્રશ્નમાં જ આપણે જોઈ ગયા કે મેલેરિયા છે કે નહીં તેની તપાસ કરવા માટે આપણે બે થી ત્રણ ટીપા લોહી લેવું પડે છે માટે જે ડી વિકલ્પ છે તે ખરેખર સાચો છે તો આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન મેલેરિયા એ ખલગિયા દ્વારા થતો રોગ છે તો મિત્રો તમે જાણો છો કે મેલેરિયા છે તે મચ્છર દ્વારા ફેલાય છે માટે આપણે લખીશું મચ્છર ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન બધા જ મચ્છર એક સરખા હોય છે ખરું કે ખોટું તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે તમે જાણો છો કે મચ્છર માદા જાતિના અથવા તો જાતિના હોઈ શકે છે માટે એક જ સરખા હોતા નથી માટે આ વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ પાંચમો પ્રશ્ન મેલેરિયા ખાજગિયા મચ્છર કરડવાથી થાય છે તો મિત્રો તમે જોઈ ગયા વિડીયોમાં કે મેલેરિયા છે તે માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે માટે આપણે ખાલીગીયામાં લખીશું માદા એનોફિલિસ ત્યાર પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન બધા જ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે ખરું કે ખોટું તો મિત્રો આપણે પાંચમા જ પ્રશ્નમાં જોઈ ગઈએ કે મેલેરિયા દ્વારા મેલેરિયા માદા મચ્છર દ્વારા ફેલાય છે કે જેમનું નામ છે માદા એનોફિલિસ માટે બધા જ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થતો નથી માટે આ વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો સાતમો પ્રશ્ન મેલેરિયાના મચ્છર ક્યારે વધારે કરડે છે તો ઉત્તરમાં લખીશું મેલેરિયાના મચ્છર સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે જ વધારે કરડે છે એટલે કે જ્યારે ઠંડો દિવસ થઈ જાય એટલે કે સાંજ પડી જાય ત્યારે જ આપણે મચ્છર કરડે છે ત્યાર પછી જોઈએ મિત્રો આઠમો પ્રશ્ન મેલેરિયા કઈ ઋતુમાં વધારે થાય છે તો મિત્રો આપણે અહીંયા ચાર પ્રશ્ન આપેલા છે તો એમાં જોઈએ એ છે ઉનાળો બી ચોમાસું સી શિયાળો અને ડી છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો મિત્રો મેલેરિયા છે તે હંમેશા ચોમાસાની ઋતુમાં ફેલાય છે કે ત્યારે વાતાવરણ આખું ભેજવાળું અને ઠંડુ હોય છે માટે અહીંયા જે બી વિકલ્પ છે ચોમાસું તો આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ મિત્રો હવે નવમો પ્રશ્ન મેલેરિયા એ કયા પરોપજીવીથી થાય છે તો મિત્રો અહીંયા આપણે ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે પ્લાઝમા બી પ્લાઝકોડમ સી છે ક્લોઝિયમ અને ડી છે પ્લાઝ મોડિયમ તો મિત્રો મેલેરિયા છે તે પરોપજીવીથી થાય છે પરંતુ કયા પ્રકારના તો પ્લાઝમોડિયમ દ્વારા માટે આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ મિત્રો દસમો પ્રશ્ન દર્દીને મેલેરિયા છે કે નહીં તે જાણવા માટે શું કરવામાં આવે છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે દર્દીને મેલેરિયા છે કે નહીં તે જાણવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે તો આપણે ઉત્તરમાં લખીશું દર્દીને મેલેરિયા છે કે નહીં તે જાણવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ મિત્રો અગિયારમો પ્રશ્ન મેલેરિયાના લક્ષણો જણાવો જો મિત્રો મેલેરિયા થાય તો આપણે કેવા કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તમે વિડીયોમાં ભણી ચૂક્યા છો કે કોઈ પણ દર્દીને મેલેરિયા થયો હોય તો તેમના લક્ષણો હોય છે અચાનક જ ખૂબ જ ઠંડી લાગવા આવે અથવા તો તાવ આવે તાવ આવી ગયા પછી પણ પરસેવો વળે તાવ ઓછો થઈ જાય અને દર્દીનું શરીર કેવું થઈ ગયું હોય છે અશક્તિ વાળું તો મિત્રો તેમના ઉત્તરમાં લખીશું મેલેરિયાના લક્ષણો આ મુજબ છે તેમાં એક કરીને લખીશું દર્દીને અચાનક ખૂબ ઠંડી ચડીને ઝડપથી તાવ આવે છે ત્યાર પછી બીજું લખી પરસેવો વળે એટલે તાવ ઓછો થવા લાગે છે અને ત્રીજું લખીશું દર્દીને અશક્તિ જેવું લાગે છે કે જે જમે છે છતાં તેમનું શરીર આખું કેવું થઈ ગયું હોય છે અશક્તિ જેવું ત્યાર પછી જોઈએ બારમો પ્રશ્ન પહેલાના સમયમાં લોકો મેલેરિયાની સારવાર કેવી રીતે કરતા હતા તો મિત્રો ઉત્તરમાં લખીશું પહેલાના સમયમાં સિંકોનાના વૃક્ષની સુકાયેલી છાલનો પાવડર બનાવી તેને પાણીમાં ઉકાળીને ગાળીને તે પાણી મેલેરિયાના દર્દીને દવા તરીકે આપી તેની સારવાર કરવામાં આવતી હતી ત્યાર પછી જોઈએ હવે તેરમો પ્રશ્ન હાલમાં મેલેરિયાના દર્દીને સિંકોના વૃક્ષની છાલના પાવડરની ગોળી બનાવીને આપવામાં આવે છે ખરું કે ખોટું તો મિત્રો પહેલાના જમાનામાં પણ એવું જ હતું કે સિંકોના વૃક્ષની સુકાયેલી છાલ છે જેમનો પાવડર બનાવી અને તેમને પાણીમાં નાખી ઉકાળીને કોઈ પણ દર્દીને આપવામાં આવતો હતો હવે એ જ પાવડરની ગોળી બનાવવામાં આવે છે તો મિત્રો ખરેખર આ વાક્ય છે માટે આપણે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે ચૌદ પ્રશ્ન મેલેરિયા થી બચવા શું કરવું જોઈએ જો મિત્રો કોઈ પણ વ્યક્તિને મેલેરિયા થયો હોય અથવા તો તેમના લક્ષણ જણાતા હોય તો આપણે શું કરવું જોઈએ તો મિત્રો ઉત્તરમાં લખીશું ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ એટલે કે આજુબાજુના વિસ્તારમાં કે મચ્છર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ મચ્છર હોય તેવા સંજોગોમાં લીમડાનો ધૂપ કરી તેનો નાશ કરવો જોઈએ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ એટલે કે જે જગ્યાએ આપને મચ્છર જોવા મળતા હોય તે જગ્યાએ કડવા લીમડાનો લીમડો આપેલો છે પરંતુ કેવો તો કે કડવા લીમડાનો ધુમાડો કરી તેમને ભગાવવા જોઈએ ત્યાર પછી ત્રીજું લખીશું શરીર પર લીમડાનું તેલ કે મચ્છર ન કરડે તેવું ક્રીમ લગાવવું જોઈએ જેથી મચ્છર તેની ગંધથી દૂર ભાગે અને આપણને કરડે નહીં ત્યાર પછી ચોથું લખીશું જ્યાં કાદવ કિચડ થયો હોય વધુ સમયથી પાણી ભરાઈ રહ્યું હોય તેવી જગ્યા સાફ કરવી અથવા માટી નાખી તે પૂરી દેવી તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી પાંચમૂલખે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી મચ્છર કરડે નહીં અને ત્યાર પછી છઠ્ઠું છે ઘરમાં અને ઘરની આસપાસ સ્વચ્છતા જળવાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ કે આજુબાજુ જો ગંદકી ન હોય તો પણ આપણે કોઈ પણ પ્રકારનો રોગ થઈ શકે નહીં ત્યાર પછી મિત્રો હવે જોઈએ પંદરમો પ્રશ્ન મચ્છર કેવી રીતે રોગોનો ફેલાવો કરે છે તો ઉત્તરમાં લખીશું મચ્છર રોગગ્રસ્ત વ્યક્તિને કરડીને તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે રોગગ્રસ્ત વ્યક્તિના જીવાણુ તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાવે છે અને તે પણ રોગોનો ભોગ બને છે છે આ રીતે મચ્છર રોગનો ફેલાવો કરે તો મિત્રો તમે કહેશો રોગગ્રસ્ત એટલે કેવા તો કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એક પ્રકારનો રોગ હોય ત્યાં જઈ તે વ્યક્તિને તે કરડે છે અને એ જ વ્યક્તિને કરડીને તે જે તંદુરસ્ત વ્યક્તિ છે તે મચ્છર તેને કરડે છે આમ દરેક વ્યક્તિને મેલેરિયા અથવા તો કોઈ પણ પ્રકારના મચ્છર કરડવાથી જે રોગો થાય છે તે થઈ શકે છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે સોળમો પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા થાય છે તો મિત્રો આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે ડાયાબિટીસ બી પાંડુરોગ સી ડેન્ગ્યુ અને ડી છે પેરાલિસિસ તો મિત્રો નીચેનામાંથી એક એવો રોગ છે કે જે મચ્છર દ્વારા ફેલાય છે તે છે ડેન્ગ્યુ કે ડેન્ગ્યુ છે મેલેરિયા છે કોલેરા છે ટાઈફોઈડ છે જે મચ્છર દ્વારા ફેલાતા હોય છે તો અહીંયા જે ડેન્ગ્યુ છે સી વિકલ્પ તો આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ સત્તરમો પ્રશ્ન ડેન્ગ્યુના મચ્છર ક્યારે કરડે છે તો ઉત્તરમાં લખીશું ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ચોમાસાની ઋતુમાં થાય છે આ મચ્છર દિવસમાં ખાસ કરીને સવારે કરડે છે આ મચ્છર ખૂબ ઊંચે સુધી ઉડી શકતા નથી એટલે કે આપણી આજુબાજુના વિસ્તારમાં નીચે રહીને દરેક મનુષ્યને કરડે છે ત્યાર પછી જોઈએ અઢારમો પ્રશ્ન ખાલી મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે તો કે કેવા પ્રકારના મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો રોગ થાય છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે માદા એડીસી છે જે મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે તો આપણે લખીશું માદા ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન મેલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું સામ્યતા છે તો ઉત્તરમાં લખીશું મેલેરિયાની જેમ ડેન્ગ્યુમાં પણ દર્દીને ઠંડી ચડીને અચાનક તાવ ચડવા લાગે છે તથા દર્દીને નબળાઈનો અનુભવ થાય છે નબળાઈ એટલે કે અશક્તિ અનુભવે છે ત્યાર પછી હવે જોઈએ વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ વરસાદી ઋતુમાં જ થાય છે તો મિત્રો આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે ચિકનગુનિયા બી બેરી બેરી સી પાંડુ રોગ અને ડી છે માથાનો દુખાવો તો મિત્રો વરસાદી ઋતુને એટલે કે ચોમાસાની અંદર ચિકનગુનિયાના રોગો વધારે જોવા મળતા હોય છે તો માટે આપણે બોક્સમાં લખીશું એ ત્યાર પછી જોઈએ મિત્રો હવે એકવીસમો પ્રશ્ન ચિકનગુનિયાના લક્ષણો જણાવો જો મિત્રો ચિકનગુનિયા થાય તો એ કેવા પ્રકારના તેમના લક્ષણો હોય છે તો ઉત્તરમાં લખીશું ચિકનગુનિયાના દર્દીને ગંભીર તાવ સાથે માથામાં અને સાંધામાં દુખાવો થાય છે માથાનો દુખાવો તો થાય પરંતુ સાંધાના દુખાવા એટલે કે કેવા તો કે પગ દુખવા માંડે ગોઠણ દુખે કે જેવા સાંધાના દુખાવો થાય છે શરીરમાં ખૂબ જ કડતર થાય છે ચાલવામાં પણ તકલીફ પડે છે એટલે કે સારી રીતે આપણે ચાલી પણ શકતા નથી ત્યાર પછી જોઈએ મિત્રો હવે બાવીસમો પ્રશ્ન ચિકનગુનિયાની રસી મૂકવાથી તે થતો નથી ખરું કે ખોટું તો મિત્રો ચિકનગુનિયાની રસી હોય નહીં આપણે જોઈએ છીએ કે કોઈપણ પણ પ્રકારના એવા રોગો છે અચબડા છે એવા જેવા કોઈ પણ પ્રકારના રોગો છે કે જેની આપણે રસી મૂકી શકે કે ક્યારે તો કે જ્યારે આપણે નાના હોય બાળપણમાં રસી ગઈ હોય મૂકાય ની રસી મૂકવામાં આવતી નથી માટે એ વિધાન ખોટું છે એટલે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો ત્રેવીસમો પ્રશ્ન મચ્છરોથી બચવા ખાજગીયા કપડા પહેરવા જોઈએ તો મિત્રો તમે તો જાણો જ છો કે મચ્છર ન કરડે એ માટે આપણે આખી સ્લીવના કપડા પહેરીએ છીએ માટે આપણે ખાલજીયામાં લખીશું આખી એટલે કે આખી સ્લીવના કપડા પહેરવા જોઈએ ત્યાર પછી જોઈએ હવે ચોવીસમો પ્રશ્ન નીચેના માથે કઈ બીમારીમાં સાંધાના અને માથાના દુખાવો થાય છે તો મિત્રો આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એ છે ડેન્ગ્યુ બી ચિકનગુનિયા સી શરદી અને ડી છે એ બી બંને તો મિત્રો બીમારી એવી છે કે જેમાં સાંધાના અને માથાના દુખાવા થતા હોય છે તો એ છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કે બંને રોગોની અંદર સાંધાના અને માથાના દુખાવા થતા હોય છે માટે ડી વિકલ્પ છે એ અને બી બંને તો આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ હવે પચીસમો પ્રશ્ન મચ્છર કરડવાથી કયા કયા રોગો થાય છે તો ઉત્તરમાં લખીશું મચ્છર કરડવાથી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા વગેરે જેવા રોગો થાય છે તો મિત્રો અહીંયા હવે આપને એક નવો ટોપિક મળે છે પાંડુરોગ કે પાંડુરોગ કેવો છે તે ક્યાં મચ્છર દ્વારા થાય છે અથવા તો તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો મિત્રો જોઈએ હવેમાં છવ્વીસમો પ્રશ્ન પાંડુરોગને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે તો મિત્રો તમે વિડીયોમાં ભણી શું કે પાંડુરોગ છે તેને અંગ્રેજીમાં એનિમિયા કહેવામાં આવે છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું એનિમિયા ત્યાર પછી જોઈએ હવે સત્યાવીસમો પ્રશ્ન પાંડુરોગની તપાસ કરવા ખાલી જગ્યા તેટલું લોહી લેવું પડે છે એટલે કે પાંડુરોગ થયો હોય તો તેમની તપાસ કરવા માટે કેટલું લોહી લેવું પડે છે તો મિત્રો ઉત્તરમાં લખીશું એટલે કે ખાલી જગ્યામાં આપણે લખીશું સિરિંજ ભરાય તેટલું ત્યાર પછી જોઈએ હવે અઠ્યાવીસ મો પ્રશ્ન પાંડુરોગમાં લોહીમાં ખાલજગ્યાનું પ્રમાણ ઓછું થઈ જાય છે કે જ્યારે પાંડુરોગ આપણે થયો હોય ત્યારે લોહીની અંદર શું એવું રહેલું છે કે જેમનું પ્રમાણ ઓછું થઈ જાય છે તો મિત્રો આપણે ખાલજગ્યામાં લખીશું લો તત્વ કે જ્યારે પાંડુરોગ થાય છે ત્યારે આપણા લોહીની અંદર લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે ત્યાર પછી હવે જોઈએ ઓગણત્રીસ પ્રશ્ન પાંડુરોગનું મુખ્ય કારણ શું છે તો ઉત્તરમાં લખીશું પાંડુરોગ લોહીમાં હિમોગ્લોબિન કે તત્વ ઓછું થવાથી થાય છે કે પાંડુરોગ શા માટે થાય છે તો કે આપણા અંદર આપણા શરીરની અંદર જે રક્ત એટલે કે લોહી રહેલું છે તેમની અંદર હિમોગ્લોબિન એટલે કે અથવા તો લોહ તત્વનું જ્યારે પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે આપણે પાંડુરોગ થઈ શકે છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે ત્રીસમો પ્રશ્ન પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ કયો ખોરાક વધુ ખાવો જોઈએ તો મિત્રો ઉત્તરમાં લખીશું પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ ગોળ આંબળા બીટ સફરજન જામફળ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ ત્યાર પછી જોઈએ મિત્રો હવે એકત્રીસમો પ્રશ્ન ક્યાં ક્યાં ખોરાકમાં લોહ લોહતત્વ હોય છે કે આપણે જોયું કે પાંડુરોગ ક્યારે થાય તો કે આપણા શરીરની અંદર જ્યારે લોહ લોહતત્વની ઉણપ આવે ત્યારે પાંડુ પાંડુરોગ જેવા રોગો થાય છે હવે જ્યારે ખોરાકની અંદર લોહ લોહતત્વ ઘટી જાય ત્યારે આપણે કેવું ખાવું જોઈએ તો ઉત્તરમાં લખીશું લીલા શાકભાજી ફળો અને અંકુરિત કઠોળ તથા અનાજમાં લોહ લોહતત્વ હોય છે જે ખાવાથી પાંડુરોગ મટી શકે છે ત્યાર પછી જોઈએ હવે બત્રીસમો પ્રશ્ન લોહીમાં લોહ તત્વ ઓછું થાય એટલે લોખંડ કે તેનો ભૂકો ખાવો પડે છે ખરું કે ખોટું તો મિત્રો આ વાક્ય તદ્દન ખોટું છે કે લોહ લોતત્વ એટલે કોઈ શાકભાજી છે ફળો છે અંકુરિત કઠોળ છે અથવા તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી શાકભાજીમાંથી આપણે તત્વ મળે છે પરંતુ અહીંયા તો આપણે વાત કરી છે લોખંડનો કે તેનો ભૂકો એ વાક્ય ખોટું છે માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ હવે તેત્રીસ પ્રશ્ન વ્યક્તિને પાંડુ રોગ થયો છે તે શા પરથી જાણી શકાય છે તો ઉત્તરમાં લખીશું પાંડુ રોગ થયેલી વ્યક્તિનો ચહેરો ફીકો પડી જાય છે એટલે કે તેના જે મોઢા ઉપરનું જે તેજ છે તે તેજ રહેતું નથી માથામાં દુખાવો રહે છે તેને સતત થાક અને અશક્તિનો અનુભવ થાય છે આ લક્ષણો એ અને લોહીના રિપોર્ટ પરથી પાંડુ રોગનો ખ્યાલ આવે છે ત્યાર પછી હવે જોઈએ ચોત્રીસમો પ્રશ્ન માનવ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો મિત્રો આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે આઠ થી દસ ચીક ગ્રામ બીજું બી વિકલ્પ છે દસ થી બાર ગ્રામ સી વિકલ્પ છે બાર થી સોળ ગ્રામ અને ડી છે સોળ થી વીસ ગ્રામ તો મિત્રો માનવ શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ આશરે બાર થી સોળ ગ્રામ હોવું જોઈએ માટે અહીંયા બોક્સમાં લખીશું આપણે સિંહ વિકલ્પ ત્યાર પછી જોઈએ હવે સમાચાર પત્રના લેખ મુજબ પાંડુ લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી જોવા મળે છે તો મિત્રો આપણે ઉત્તરમાં લખીશું સમાચાર પત્રના લેખ મુજબ પાંડુ રોગને લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમનામાં ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે તેમની ભણવાની ક્ષમતા પણ પર અસર કરે છે કે કે આપણે ઘણી વખત કહેતા હોય જે વ્યક્તિને આવા રોગો થયા તેમને ભણવાની ક્ષમતા એટલે કે તે સારી રીતે વાંચીને યાદ રાખી શકતા નથી ત્યાર પછી જોઈએ હવે છત્રીસમો પ્રશ્ન સામાન્ય રીતે હિમોગ્લોબિનનું પ્રમાણ વધતા ઓછામાં ઓછા બે થી ત્રણ માસ લાગે છે ખરું કે ખોટું તો મિત્રો આપણે જોઈએ તેમ જ્યારે પાંડુરોગ થયો હોય અને હિમોગ્લોબિનની જ્યારે ઉણપ આવી જાય છે ત્યારે આશરે તેમને હિમોગ્લોબિન વધતા આશરે ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના લાગે છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ હવે સાડત્રીસ પ્રશ્ન શાળામાં વર્ષમાં એકવાર તબીબી તપાસ થવી જોઈએ ખરું કે ખોટું તો મિત્રો આપણે જોઈએ છે કે દર વર્ષે તમે તમારી શાળામાં ભણો છો ત્યારે કોઈ પણ શાળાની અંદર વર્ષમાં એકવાર તબીબી તપાસ એટલે કે આખા શરીરની ચેકઅપ કરવામાં આવતું હોય છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે એક નવો ટોપિક આપેલો છે પોરા કે બાળ મચ્છર કે આપણે જોઈ ગયા માદા મચ્છર છે નર મચ્છર કે એ સિવાયના પણ છે એના નાના નાના બચ્ચાઓ છે કે જેને આપણે કહીએ છીએ બાળ મચ્છર કે જેમનું બીજું નામ છે પોરા ત્યાર પછી જોઈએ હવે આડત્રીસમો પ્રશ્ન બાળ મચ્છરને ખાલી જગ્યા કહે છે કે બાળ મચ્છર છે એટલે કે જેના નાના નાના બચ્ચા છે કે જેમને બાળ મચ્છર કહીએ છીએ તેમને બીજા શબ્દમાં કહીએ તો એને પોરા પણ કહીએ છીએ માટે આપણે ખાલી જગ્યામાં લખીશું પોરા ત્યાર પછી જોઈએ હવે ઓગણ ચાલીસમો પ્રશ્ન પોરા અને મચ્છરને બંનેમાં દેખાવમાં સમાનતા હોય છે ખરું કે ખોટું તો મિત્રો આ વિધાન તદ્દન ખોટું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો હવે ચાલીસમો પ્રશ્ન પોરા કેવા રંગના હોય છે એમાં ચાર વિકલ્પ આપને આપેલા છે એ છે કાળા બી લાલ સી ભૂખરા અને ડી છે સફેદ તો મિત્રો પોરા જે છે મચ્છર તે હંમેશા ભૂખરા રંગના જોવા મળતા હોય છે તો મિત્રો અહીંયા આપણે જે સી વિકલ્પ છે કે જેમનો જવાબ છે ભૂખરા તો આપણે બુક્સમાં લખીશું સી ત્યાર પછી હવે જોઈએ એકતાલીસમો પ્રશ્ન પોરા ખાલી જગ્યાએ જેવા દેખાય છે કે પોરા કેના જેવા દેખાય છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે પોરા નામના જે મચ્છર છે તે નાના દોરા જેવા દેખાય છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું નાના દોરા ત્યાર પછી જોઈએ હવે બેતાલીસ પ્રશ્ન પોરા ક્યાં ક્યાં જોવા મળે છે તો ઉત્તરમાં લખીશું વધુ સમયથી એકની એક જગ્યાએ ભરાઈ રહેતા પાણીમાં એર કુલરમાં ભરાઈ રહેલ પાણીમાં કાદવ કિચડવાળી જગ્યાઓમાં બંધિયાર તળાવોમાં શોસખાડાઓમાં વગેરે જગ્યાએ પોરા જેવા મચ્છર જોવા મળતા હોય છે ત્યાર પછી જોઈએ હવે તેતાલીસમો પ્રશ્ન ચોમાસામાં સરકાર દ્વારા કેવા પોસ્ટરો લગાડવામાં આવે છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કેશો સ્વચ્છતા જાળવવાના રોગોથી બચવાના મચ્છરોથી બચવાના કે જેવા અનેક પ્રકારના પોસ્ટરો લગાડવામાં આવતા હોય છે તો ઉત્તરમાં લખીશું ચોમાસામાં સરકાર દ્વારા સ્વચ્છતા જાળવવાના રોગથી બચવાના મચ્છરોથી બચવાના વગેરે જેવા પોસ્ટરો લગાડવામાં આવે છે ત્યાર પછી જોઈએ હવે ચુમાલીસ પ્રશ્ન સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન શા માટે પોસ્ટરો લગાડવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું જાહેર જનતાનો હિત જળવાય અને મેલેરિયા મેલેરિયા કે અન્ય રોગનો ફેલાવો ન થાય તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા પ્રજા જાગૃત થાય અને પ્રજા તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન પોસ્ટરો લગાડવામાં આવે છે મેલેરિયા સંલગ્ન એટલે કે મેલેરિયાને આધીન કે મેલેરિયા જે રોગ છે તે આપણે વધારે પ્રમાણમાં મચ્છરથી ફેલાય જાય છે માટે તેના પોસ્ટરો વધારે પ્રમાણમાં લગાડવામાં આવતા હોય છે ત્યાર પછી જોઈએ હવે પિસ્તાલીસમો પ્રશ્ન મચ્છરની ઉત્પત્તિ ઘટાડવા શું કરવું જોઈએ તો ઉત્તરમાં લખીશું એક કરીને ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો બે કરીને લખીશું ખાડાઓ જે પડ્યા હોય તેને આપણે બોરી દેવાના ત્રીજું લખશું પાણીની ટાંકી કુલરનું પાણી વારંવાર બદલાવવા જોઈએ પાણી ભરવાના વાસણો ચોખ્ખા રાખો તથા દર અઠવાડિયે દેવાના કાદવ જગ્યા તથા ખાબોચિયામાં કેરોસીન તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ત્યાર પછી જોઈએ હવે છેતાલીસમો પ્રશ્ન ટાંકીના પાણીમાં માછલીઓ શા માટે મૂકવાનું કહેવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું પાણીમાં માછલીઓ મૂકવાથી પાણીમાં મૂકેલા મચ્છરના ઈંડાનો નાશ થાય છે કેમ કે માછલી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે આ મચ્છરનો ઉદ્રવ ઘટાડી શકાય છે કે કેના દ્વારા તો કે માછલીઓ દ્વારા કે જે મચ્છરે જે ઈંડા મૂકેલા છે તે માછલી ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી લે છે ત્યાર પછી જોઈએ હવે સુડતાલીસમો પ્રશ્ન જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે શું થાય છે તો ઉત્તરમાં લખીશું જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે પાણીની ઉપરની સપાટી પર ખેંચાણ ઊભું થાય છે જેનાથી મચ્છરના ઈંડા પાણીમાં ડૂબી જઈને નાશ પામે છે તેથી મચ્છર ઓછા થઈ જાય છે ત્યાર પછી જોઈએ હવે અડતાલીસમો પ્રશ્ન મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ઘડા બતાવવાનો અર્થ એ છે કે આ બધી જ જગ્યાએ પાણી એકઠું થાય છે કે અને તેમાં મચ્છર ઈંડા મૂકે છે તેથી આ બધી જ ચીજોને સાફ રાખવી ઘણી જરૂરી છે ત્યાર પછી જોઈએ હવે મિત્રો ઓગણપચાસમો પ્રશ્ન સરકાર દ્વારા કયા કયા પોસ્ટરો મૂકવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું સરકાર દ્વારા સાવચેતીના પોસ્ટરો દવાખાનાઓ જાહેર સ્થળો શાળાઓ સરકારી કચેરીઓ ચાર રસ્તાઓ વગેરે જગ્યાએ મૂકવામાં આવે છે ત્યાર પછી જોઈએ હવે પચાસ પ્રશ્ન તમારી અગાસી પર જૂના માટલામાં કેટલા વખતથી એક માટલું પડ્યું છે તેમાં પાણી ભરાયેલું છે તેમાં શું જોવા મળશે તેનું શું તમે શું કરશો હવે તો આપણે ઉત્તરમાં લખીશું અગાસી પર પડેલા પાણી ભરાયેલા જૂના માટલામાં મચ્છરના પોરા દેખાય છે તથા ક્યાંક લીલ પણ બાજેલી જોવા મળે છે લીલ એટલે કે સેવાળ પણ બાજેલો જોવા મળતો હોય છે તે પાણીને ઢોળી દઈને માટલું ઊંધું પડીને તડકામાં મૂકી દઈશું જેથી તેમાં રહેલા જીવાણુઓ નાશ પામે તો મિત્રો હવે તમને પાછો એક નવો ટોપિક મળેલો છે માખી અને રોગો કે માખી દ્વારા કેવા પ્રકારના રોગો ફેલાય છે તો એકાવનમો પ્રશ્ન જોઈએ માખીઓ ક્યાં ક્યાં રોગ ફેલાવે છે કેવી રીતે તો મિત્રો ઉત્તરમાં લખીશું માખીઓ ઝાડા ઉલટી ટાઈફોડ કમળો વગેરે જેવા રોગો ફેલાવે છે માખીઓ ગંદા નાડાઓ કચરાના ઢગલા ખુલ્લા ઝાડા પેશાબ ઉલટી વગેરે પર બેસે છે ત્યારે તેના પગમાં રહેલા જંતુઓને ત્યાં ચોંટાડે છે ખુલ્લા ખોરાક તથા વસ્તુઓ પર માખી બેસતા આવા જીવાણુઓ ખોરાકમાં ભળે છે જેનો ઉપયોગ કરવાથી આવા હાનિકારક જીવાણુઓ આપણા શરીરમાં પહોંચે છે જે રોગનું કારણ બને છે કે જેના દ્વારા રોગો ફેલાતા જોવા મળે છે ત્યાર પછી જોઈએ હવે મિત્રો એક નવો ટોપિક આપને મળેલો છે મચ્છરવાળા વિસ્તારની તપાસ અને અહેવાલ કે જે જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ વધારે છે તે વિસ્તારની તપાસ કરવાની અને તેમનો એક અહેવાલ રજૂ કરવાનો છે તો મિત્રો જોઈએ હવેમાં આપને આપેલો છે બાવનમો પ્રશ્ન જાહેર જગ્યાઓને ચોખ્ખી રાખવાનું કામ કોણ કરે છે તો મિત્રો અહીંયા આપણે ચાર વિકલ્પ આપેલા છે એ સફાઈ કામદારો બી આસપાસના રહીશો સી શિક્ષકો અને ડી છે સરકાર તો મિત્રો જાહેર જગ્યાઓને ચોખ્ખી રાખવાનું કામ જે વ્યક્તિને સફાઈ કામદારો છે તેમને સોંપવામાં આવ્યું છે તે વ્યક્તિ કરે છે માટે આપણે બોક્સમાં લખીશું એ ત્યાર પછી જોઈએ હવે ત્રેપન મો પ્રશ્ન ગટરો અને નાળાના સમારકામની જવાબદારી ખાલી જગ્યાની છે તો મિત્રો તમે ગામડાની અંદર અથવા તો શહેરોની અંદર રહેતા હોય તો એ ગટરો છે અથવા તો નાળા એટલે કે નાના નાના સરોવરો છે તળાવ છે કે જેમને બાંધવાનું કામ કોણનું જવાબદારી હોય છે સરકારની તો માટે આપણે મિત્રો ખાલી જગ્યામાં લખીશું તે જવાબદારી છે સરકારની ત્યાર પછી જોઈએ હવે ચોપનમો પ્રશ્ન બંધિયાર પાણીમાં શું શું જોવા મળે છે તો ઉત્તરમાં લખીશું બંધિયાર પાણીમાં દેડકાના ટેડ પોલ માછલીના ઈંડા કે બચ્ચા મચ્છરના પોરા મચ્છર કચરો લીલ એટલે કે શેવાળ વગેરે જોવા મળે છે ત્યાર પછી જોઈએ હવે મિત્રો પંચાવનમો પ્રશ્ન જ્યાં લીલ થાય તે જમીન ખાલી જગ્યા થઈ જાય છે તો મિત્રો તમે ઘણી વખત જોયું હોય અથવા તો અનુભવેલું પણ હોય કે લીલ એટલે કે સેવાડ કે જે જમીન પર સેવાડ જામેલો છે તે જમીન કેવી થઈ ગઈ હોય છે લપસણી તો માટે આપણે અહીંયા મિત્રો ખાલી જગ્યામાં લખીશું લપસણી ત્યાર પછી જોઈએ હવે છપ્પનમો પ્રશ્ન લીલ એક જાતની વનસ્પતિ છે ખરું કે ખોટું તો મિત્રો તમારે વિજ્ઞાનમાં પણ આગળ જતા આવશે કે લીલ છે એટલે કે છે એ એક જાતની વનસ્પતિ જ છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ હવે સત્તાવન પ્રશ્ન કઈ ઋતુમાં લીલ વધુ થાય છે તો મિત્રો અહીંયા આપણે ચાર વિકલ્પ આપેલા છે એ છે શિયાળો બી ઉનાળો સી ચોમાસું બધી જ ઋતુ તો મિત્રો અહીંયા લીલની વાત કરેલી છે તો કે ચોમાસાની અંદર સેવાનું પ્રમાણ થોડુંક વધારે રહેતું હોય છે એટલે કે લીલનું પ્રમાણ થોડુંક વધારે રહે છે માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ હવે અઠાવન પ્રશ્ન મેદાનોમાં પણ ક્યાંક લીલ થયેલી જોવા મળે છે ખરું કે ખોટું તો મિત્રો મેદાનની અંદર જ્યાં ખુલ્લી જગ્યાએ એમનેમ ઘાસ વિનાની પડેલી છે તે જગ્યાએ પણ શેવાળ બાજેલો જોવા મળતો હોય છે એટલે કે લીલ જોવા મળતી હોય છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ હવે ઓગણસાઠમો પ્રશ્ન લીલ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે તો ઉત્તરમાં લખીશું ઘણી વખતથી નહીં વપરાતા તળાવોમાં ભેજવાળી દિવાલો પર કપડાં વાસણ કરવાની ચોકડીમાં ક્યારાઓમાં વગેરે જગ્યાએ લીલ જોવા મળતી હોય છે કે આ ઉપરથી કહી શકાય કે જે જગ્યાએ ભેજનું પ્રમાણ અથવા તો સૂર્યનું પ્રમાણ જ્યાં જગ્યાએ વધારે રહે છે કે ત્યાં લીલનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે સાહીઠ પ્રશ્ન તમારી આસપાસમાં ગંદકી દેખાય તો તે સાફ કરાવવા તમે કોને પત્ર લખશો તો મિત્રો ઉત્તરમાં લખીશું આસપાસના વિસ્તારમાં ગંદકી સાફ કરવા માટે લાગુ પડતા જે તે નગર નિગમ કે ગ્રામ પંચાયતના અધિકારીને પત્ર લખીને આપણે જણાવીશું ત્યાર પછી મિત્રો એક નવો ટોપિક આપેલો છે રોનાલ્ડ રોસ તો મિત્રો એમાં પ્રશ્ન છે મેલેરિયા મચ્છરથી થાય છે તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા તો એ વૈજ્ઞાનિકનું નામ જ આપણે અહીંયા ટોપિકમાં આપેલું છે તો ઉત્તરમાં લખીશું મેલેરિયા મચ્છરથી રોગ થાય છે કે તે શોધનાર વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ હતા ત્યાર પછી જોઈએ હવે અહીંયા આપણે બાસઠમો પ્રશ્ન આપેલો છે રોનાલ્ડ રોસ ક્યાં કયો અભ્યાસ કરતા હતા કે તેમણે જે અભ્યાસ કરેલો હતો તે કયો હતો તો મિત્રો અહીંયા આપને ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે પીએચડી એટલે કે ડૉક્ટરની ડિગ્રી ત્યાર પછી બી છે કમ્પ્યુટર સાયન્સ સી છે તબીબી વિજ્ઞાન અને ડી છે અવકાશ વિજ્ઞાન તો રોનાલ્ડ રોસ હતા તેમણે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરેલો હતો માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી હવે જોઈએ ત્રેસઠમો પ્રશ્ન પહેલાંના સમયમાં માનવામાં આવતું કે મેલેરિયા એટલે ગંદકી ગંદી હવા ખરું કે ખોટું તો મિત્રો જ્યારે આટલું બધું વિજ્ઞાન નહોતું ત્યારે મેલેરિયાને એક ગંદી હવા જ માનવામાં આવતી હતી કે જ્યારે એ પવનો ફૂંકાય છે ત્યારે મેલેરિયાનો રોગ ફાટી નીકળે છે માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી મિત્રો જોઈએ હવે ચોસઠમો પ્રશ્ન મેલેરિયા નામ કેવી રીતે પડ્યું તો ઉત્તરમાં લખીશું પહેલાના લોકો માનતા હતા કે કિચનના ગંદા વાયુથી આ રોગ થાય છે આથી તેનું નામ મેલેરિયા પડ્યું છે ત્યાર પછી જોઈએ હવે પાસઠમો પ્રશ્ન રોનાલ્ડે પોતાની શોધ કરવા કેવા પ્રયત્નો કર્યા હતા તો ઉત્તરમાં રાખીશું રોનાલ્ડ પોતાની શોધ માટે આખો દિવસ મચ્છર પકડવા અને અવલોકન કરવામાં પસાર કરતા તેઓ આ પકડેલા મચ્છરને તંદુરસ્ત માણસને કરડાવતા આ કામ માટે જે તે માણસને તેઓ આના પૈસાઓ આપતા હતા કે જે વ્યક્તિ તંદુરસ્ત છે તેમને પહેલાં મચ્છર કરડવામાં આવે અને એ મચ્છર જે કરડે છે જે વ્યક્તિને એ પણ તેમને પૈસા આપવામાં આવતા હતા ત્યાર પછી જોઈએ હવે છાસઠમો પ્રશ્ન મેલેરિયા ફેલાવનાર મચ્છર કેવા હતા તો ઉત્તરમાં લખીશું મેલેરિયા ફેલાવનાર મચ્છર બદામી રંગના હતા કે તેના પેટમાં કંઈ કાળું કાળું હતું ત્યાર પછી જોઈએ હવે મિત્રો અહીંયા આપણે આપેલો છે સડસઠ મો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો તો મિત્રો અહીંયા આપણે ત્રણ વિઘા વિભાગ આપેલા છે અ બ અને જવાબ તો આની અંદર છે પ્રશ્ન બની અંદર તમને આપેલા છે તેમના વિકલ્પ અને જવાબની અંદર જે તે પ્રશ્નની સામે જે તે સાચો વિકલ્પ હોય તે આપણે લખવાનો છે તો મિત્રો અહીંયા એ આપે પહેલો પ્રશ્ન આપેલો છે મેલેરિયા કે મેલેરિયા રોગ કેવા મચ્છરથી ફેલાય છે તો અહીંયા ચાર વિકલ્પ છે એ પરોપજીવી બી બાળ મચ્છર સી માદા એનોફિલિસ અને ડી છે પાંડુ રોગ તો મિત્રો મેલેરિયા છે તે માદા એનોફિલિસ દ્વારા ફેલાય છે માટે પહેલા બોક્સમાં લખીશું આપણે સી ત્યાર પછી જોઈએ છે છે કે તે રોગ કોના દ્વારા ફેલાય છે તો એ છે એ પરોપજીવી બી બાળ મચ્છર સી માદા એનોફેલિસ અને ડી છે પાંડુ રોગ તો મિત્રો એનીમિયા છે કે જેના દ્વારા પાંડુરોગ ફેલાય છે માટે બીજા બોક્સની અંદર લખીશું ડી ત્યાર પછી જોઈએ હવે ત્રીજું છે પ્લાઝમોડિયમ કે પ્લાઝમોડિયમ નામના જે મચ્છર છે કે તેના દ્વારા કેવા રોગો ફેલાય છે કે અથવા તો તે કેવા પ્રકારના છે એ છે પરોપજીવી બી મચ્છર સી માદા એનોફિલિસ અને ડી છે પાંડુ રોગ તો પ્લાઝમોડિયમ છે તે પરોપજીવી છે તો ત્રીજા બોક્સમાં લખીશું એ ત્યાર પછી ચોથું આપેલું છે પોરા કે પોરા છે કે જે મચ્છર છે કે તેને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો એ છે પરોપજીવી બી બાળ મચ્છર સી માદા એનોફિલિસ અને ડી છે પાંડુ રોગ તો પોરા છે તેમને બાળ મચ્છરથી ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા તમારે ચોથા બોક્સમાં આપણે લખીશું બી તો મિત્રો અહીંયા આ પાઠની સ્વાદિપોથી તમારી પૂર્ણ થઈ જશે મિત્રો મારો આ વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ત્યાર પછીના પાઠના વિડીયો આપણે આવતા લેક્ચરમાં ભણીશું થેન્ક યુ